સુરત રેલવે સ્ટેશનને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વર્લ્ડ ક્લાસ બનાવવાની શરૂઆત કરાઈ છે. ત્યારે સિમેન્ટ યાર્ડ ખાલી કરાયો છે, સાથે હવે ક્રમશઃ પ્લેટફોર્મ તોડી સ્ટેશનનું બાંધકામ શરૂ કરાશે એમ જણાવાયું હતું. સુરત સ્ટેશનનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ આખરે 6 વર્ષ શરૂ થયો છે, જેમાં સિમેન્ટ યાર્ડને ખાલી કરીને બેરિકેડ લગાવી દેવાયા છે. હવે ત્યાં નવા પ્લેટફોર્મ બનાવાશે. હવે 2016માં જાહેર કરાયા મુજબ 870 કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન તૈયાર કરાશે. આ માટે આરએલડીએ, એસઆઈટીસી, એસએમસી અને જીએસઆરટીસી પણ ભાગ લેશે. બીઆરટીએસને પણ જોડી દેવાશે. સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે આગામી દિવસોમાં હાલના સ્ટેશનના પ્લેટફોર્મનું ક્રમશઃ ડિમોલિશન કરી બાંધકામ શરૂ કરાશે. હાલમાં સુરતથી ઉપડતી ટ્રેનો ઉધનાથી ઉપડશે. આ માટે રેલવે બોર્ડની પાસેથી મંજૂરી માંગી છે. તો બીજી તરફ સુરત સ્ટેશનનું કામ શરૂ થશે ત્યારે ઉધના સ્ટેશન પર બનાવેલા 2 નવા પ્લેટફોર્મનો ઉપયોગ ટ્રેનને ડાયવર્ટ કરવા માટે કરી શકાશે. હાલમાં સુરત સ્ટેશનથી તાપ્તી ગંગા એક્સપ્રેસ, સુરત અમરાવતી એક્સપ્રેસ, સુરત મઝફ્ફરપુર એક્સપ્રેસ સહિતની અનેક ઇન્ટરસિટી અને મેમુ ટ્રેન ઉપડી રહી છે. આ તમામ ટ્રેનો 4 નંબરના પ્લેટફોર્મ પરથી ઉપડે છે અને હવે આ ટ્રેનને ઉધના ડાયવર્ટ કરીને ત્યાંથી ઉપાડવા માટે તજવીજ શરૂ કરાતી. બ્યુરો રિપોર્ટ, હિન્ટીવી ન્યૂઝ, સુરત.